નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે આપણે એકમ ચાર તને ઓળખું છું માં કાવ્ય ચલાવીશું આ કાવ્યના કવિ છે મનોહર ત્રિવેદી જેમનો જન્મ ચાર ચાર ઓગણીસો ને ચુમ્માળીસના રોજ થયો હતો કવિ પરિચયમાં જોઈએ તો કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું શુર નિવાસ ગામ છે તેઓ ઢસા જંક્શનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા છે મો શુંજણું છૂટી મૂકી વીજ અને મિતવા એમના કાવ્ય સંગ્રહો છે બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે ગામ અને ના તો તેમના વાર્તા સંગ્રહો છે તેમજ નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત થયા છે તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે કવિ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાયો છે ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે ઋણનો સ્વીકાર કરે છે જીવનમાં મુશ્કેલીઓ આવે પીડા સહન કરવાની આવે કોઈ સ્વજન ધિકારે ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે માતાના દુખણા ઓવારણામાં આવું અમૃતભર્યું છે ટાચકા ફૂટેને પીડા પરભળમાં છું થઈ જાય ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે સ્મરણ સ્મરણ તીરથ તારી એમ કરું પરકમમાં માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે એવું છે હવે આપણે કાવ્યની વિગતવારે જોઈએ તની ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમમાં સરે એટલે કે સરી પડે નીકળે અચાનક એટલે એકાએક વેણ એટલે શબ્દ એટલે કે ક્ષેમ કુશળ રહો તો અહીં કવિ એમ કહે છે કે હેમાં હું તને ઓળખું છું અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે એટલે કે કુશળ રહો કહેતા પાપણ પરથી નહીં ખરેલા આસુ ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું મળે લહેરખી હો ભલે હું લુ જરતા મારગમાં ગરમ પવન જરતા એટલે કે વહેતા મારગમાં એટલે કે માર્ગમાં તો કવિ અહીં એમ કહે છે કે તું ખમ કહે ત્યારે તારી પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરના ખૂણે તું એકલવાય હોય એકલી હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય એટલે કે વેદના સહેવી પડતી હોય ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે એટલે કે અહીંયા ખમ્મા એવું માં છે એ બાળકને કહે ત્યાને એની આંખમાંથી ત્યારે છે એ આંસુ પડતા નથી પણ ત્યારે તે જ્યારે એકલી હોય ત્યારે જેમ ચોમાસામાં વરસાદ પડે એમ માના આંસુ છે એ વહેવા લાગે છે અને વેદના છે બાળકને ગમે એટલી સહન કરવી પડતી હોય પણ માની પ્રેમવાળી લહેરખી છે એ બાળકની છે મમતાની જે વરસાદ છે લહેરખી છે એ બાળકને મળી જ જાય છે તરણા પેઠે ચાવે કે હડસે લે કોઈ ફેંકે પણ અહીંયા પગ પર ઊભો થાવ ફરી તારી મમતા નાટે કે દસે ટેરવા અડેને પીડા ચૂ થાતી પડભરમાં તરણા એટલે કે તણખલું તણખો પેઠે એટલે જેમ હડસેલે એટલે કે ધક્કો મારે ટેકે એટલે કે આધારે ટેરવા આંગળીના છેડાનો ભાગ પીળા એટલે કે વેદના પડભરમાં એટલે કે ક્ષણવારમાં પરવારમાં અથવા તો ક્ષણવારમાં તો કવિ અહીં એમ કહે છે કે કોઈ મને તરણાની જેમ તણખલાની જેમ છે ચાવે કે મને કોઈ હડસે લે એટલે કે મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે પણ તારી મમતાના ટેકે જ મને પણ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે તારી દશે આંગળીઓના જે ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પડભરમાં અદ્રશ્ય જતી રહેવી ગાયબ થઈ જવી તો પળભરમાં એ અદ્રશ્ય થઈ જાય છે ગાયબ થઈ જાય છે આપને ખબર છે મા છે આશીર્વાદ આપતી હોય તો પોતાના દસઈ આંગણા છે આપણા મસ્તક ઉપર છે એ અડાડે તો અહીં કવિને એવું લાગે છે કે જ્યારે માં છે એના દસઈ ટેરવાથી છે અડે છે તો એની વેદના છે એ ક્ષણવ ભરમાં છે એ દૂર થઈ જાય છે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં તને ઓળખું છું માં તો અહીં અભાગી એટલે કે કમનસીબ તીર્થ તીર્થ એટલે તીર્થ સ્મરણ એટલે કે યાદ સ્મૃતિ પરક્રમમાં એટલે કે પરિક્રમા અથવા તો પ્રદક્ષિણા આપણે છે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ જે ગોળ ગોળ છે ફરીએ એને પરક્રમમાં અથવા તો પરિક્રમા કહેવાય મંદિરે આપણે જતા હોઈએ તો એની ચારે બાજુ ગોળ ગોળ આપણે ફરીએ છીએ તો કવિ અહીં આ પંક્તિમાં એવું કહે છે કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે એટલે કે મને નજર સમક્ષ જ તું દેખાય છે એવો કોણ અભાગી હશે કમનસીબ હશે કે જેમ માને આ રીતે સદાય ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તારી દરેક પ્રકારની યાદ છે ને એ તીર્થ સ્વરૂપ છે એટલે આ યાદોરૂપી તીર્થની આ રીતે હું પરિક્રમા કરું છું એટલે કે તારી યાદની જ હું પરિક્રમા કરી લઉં છું માં તને હું સારી રીતે ઓળખું છું કાવ્ય આપણે ફરીથી એક વખત જોઈએ શરૂઆતમાં જ કવિ એમ કહે છે કે હે માં હું તને ઓળખું છું અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા ક્ષેમ કુશળ રહો તું જ્યારે ખમ્મા કહે ત્યારે તારી પાપણ પરથી છે એ આંસુ ખરતા નથી પણ ઘરના ખૂણે તું એકલી હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે તું આંસુ સારે છે મારા જીવનમાં ભલે અનેક સંકટરૂપી લૂ ઝરતી હોય મારે વેદના સહન કરવી પડતી હોય પણ ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી છે એ મને મળી જાય છે તું મારા ઉપર મમતા વરસાવે છે મને કોઈ તરણાની જેમ છે નાનું તલ તણખલું હોય એની જેમ મને ચાવીને મને કોઈ હળસેલે મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે પણ તારી મમતાના ટેકે છે હું પગભર ઉપર રહેવા માટે મને બળ મળે છે તારી છે દસ આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ને ત્યારે મારી વેદના છે ક્ષણવારમાં જ છે એ છૂ થઈ જાય છે ગાયબ થઈ જાય છે હું ઘરથી ભલે ગમે એટલો દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે એવો કોણ અભાગી હશે જે માને આવી રીતે ન દેખતો હોય પામતો હોય મારે મન તારું દરેક યાદ છે તીર્થરૂપ છે એટલે તારી યાદ છે એને તીર્થની આ રીતે હું પરિક્રમા કરું છું તારી યાદની પરિક્રમા કરું છું માં તને હું ઓળખું છું